गुड आफ्टरनून बाळको, आजे आपणे धोरण 5 आसपासमां ऊपरकोटना किल्ला विशे विस्तृत माहिती आपतो एकम दीवालोनी कहानी छे ते शीखीशुं अने समजीशुं। केटलाक बाळको छे ते ऊपरकोटनी मुलाकात ले छे, एटले कहे छे के अमे ऊपरकोट पहोंच्या। छेवटे आजे अमे दीदी साथे जूनागढ़ शहेरनी बाजूमां आवेल ऊपरकोट जोवा माटे निकळी पड्या। ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? જૂનાગઢમાં આવેલો છે। દીદી ઇતિહાસ ભણે છે અને અમને એની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે, એટલે એમની દીદી છે કદાચ મોટા ધોરણમાં ભણતી હશે એટલે એમને ઇતિહાસમાં વિવિધ કિલ્લાઓ વિશે શીખવાનું આવે છે। તો આ જે બાળકો છે તે પણ એની સાથે વિવિધ મહેલ છે એ ઇતિહાસમાં જુએ છે। જીલ કહે, વાહ અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો। હવે ઝીલ છે એના વખાણ કરે છે કે કેવો સુંદર કિલ્લો બનાવ્યો છે। યશપાલ કહે, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે, એટલે કે કિલ્લો છે હંમેશા ઊંચો હોય છે। તો જિજ્ઞા એમ કહે છે, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય મેં જોયો નથી, એટલે એનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ ખૂબ જ મજબૂત હોય છે। ઝીલ કહે, ખૂબ જ વજનદાર લાગે છે, મને નવાઈ લાગે છે કે તેને ખોલ કે બંધ કરવા માટે કેટલા લોકોની જરૂર પડતી હશે, કેમ કે એનો દરવાજો છે ખૂબ જ એવો મજબૂત છે કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થાય ત્યારે એ દરવાજો કદાચ ખુલતો અને બંધ થતો હશે। જિજ્ઞા કહે છે, દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે, એ શા માટે લગાવવામાં આવ્યા છે? એટલે કે દરવાજો હતો એની ઉપર ભાલા છે એના એની કોતરણી કરવામાં આવી છે, એટલે ભાલા દોરવામાં આવેલા છે। હવે આ ચિત્રમાં તમને એનું પ્રવેશ દ્વાર દેખાડ્યું છે, આ જોઈ શકો છો, આ એનો દરવાજો છે એ ખૂબ જ મજબૂત છે। ઝીલ કે છે, એની મોટી પહોળી દિવાલ તો તમે જુઓ, આ દિવાલો છે કેવી હોય છે, એની એકદમ મોટી અને પહોળી હોય છે। યશપાલ કહે, મેં ક્યારેય આવી પહોળી દિવાલો જોઈ નથી। જિજ્ઞા કહે, આ દિવાલ અમુક જગ્યાએથી આગળ તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે, એટલે ક્યાંક ક્યાંક દિવાલ છે ગોળાકારમાં છે, મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ હશે। તો દીદી શું કહે છે એની, કે એને ગઢ કહેવામાં આવે છે। ગઢ કોને કહેવાય? જે આગળનો ગોળાકાર ભાગ હોય ને એને શું કહેવાય છે? ગઢ, એટલે અમુક જગ્યાએથી દિવાલ છે ગોળાકાર બહાર નીકળેલી હોય એને ગઢ કહેવાય। હવે તે છે તે દિવાલ કરતાં ઊંચા હોય છે, ગઢ હંમેશા દિવાલ કરતાં કેવા હોય છે? ઊંચા હોય છે, અને આ કિલ્લાની બહારની દિવાલમાં પણ ઘણા બધા ગઢ છે। જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ, કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે, એટલે કે કિલ્લો છે એ સુરક્ષિત રહે અને મજબૂત રહે એના માટે ખાસ ઉપાયો છે કરવામાં આવેલા છે। આ મોટા દરવાજામાં એક નાનો દરવાજો છે, તમે જોઈ શકો છો આ મોટો દરવાજો છે એમાં નાનો દરવાજો છે। તો આ નાનો દરવાજો એમાં કેમ બનાવવામાં આવ્યો હશે એવો પ્રશ્ન થાય છે। તો આ નાનો દરવાજો શા માટે બનાવવામાં આવે છે? તો કે યુદ્ધ કે કટોકટીનો સમય આવી જાય કે અચાનક સામેવાળા રાજા આપણી ઉપર આક્રમણ કરે ત્યારે પ્રવેશ દ્વાર બંધ હોય છે, જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય ને એ બંધ હોય છે, એટલે કિલ્લામાંથી બહાર જવા અને આવવા માટે નાનો દરવાજો બનાવવામાં આવે છે। હવે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવેલા છે, અહીંયા આ છે ને આ ભાગ એ દિવાલ છે વચ્ચેનો, અને આ ગોળ છે એ બંને ગઢ છે। શું છે? ગઢ છે। તો ગઢ છે એ શા માટે બનાવવામાં આવે છે? તો કે દિવાલ સપાટ હોવાથી એની પાછળ છુપાઈને આપણે જો જોઈએ ને તો સામેથી આવતો વ્યક્તિ છે કે સૈનિક છે એને આપણે આસાનીથી જોઈ શકીએ છીએ। જ્યારે ગઢ છે એ ગોળાકાર છે એટલે એની પાછળ આપણે છુપાઈ અને સામેવાળી વ્યક્તિને સરળતાથી જોઈ તો શકાય છે પણ એ વ્યક્તિ આપણને પણ જોઈ શકતો નથી, એટલે આંતરિક સુરક્ષા માટે ગઢ છે એને ગોળાકાર બનાવવામાં આવે છે। ત્યાર પછી ગઢમાં મોટા કાણા શા માટે બનાવવામાં આવે છે?
તો કે ગઢમાં છે નાના મોટા કાણા છે, તમે જોઈ શકો છો, અહીંયા કાણું છે, અહીંયા કાણું છે, આ બધા કાણા છે અલગ અલગ નાના નાના, દેખાય છે ને તમને? તો આવા નાના નાના કાણા છે શા માટે બનાવવામાં આવે છે? તો કે અંદરથી બહારની તરફ નજર રાખવી હોય એટલા માટે ગઢમાં મોટા અને નાના કાણા રાખવામાં આવે છે. ત્યાર પછી નંબર 3, સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો કે સીધી સપાટ પરની દિવાલ ઉપરથી આપણે જોઈએ તો આપણે છુપાઈ નથી શકતા. સપાટ દિવાલ હોય ને તો એમાં આપણે છુપાઈ શકતા નથી. ગોળાકાર હોય તો એમાં આપણે આસાનીથી પાછળ છે સંતાઈ શકીએ છીએ. એટલા માટે દિવાલ છે એ સપાટ છે એ સુરક્ષિત નથી, પણ ગઢ છે એ સુરક્ષિત છે. ત્યાર પછી નંબર 4, ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જો હુમલો કરવામાં આવે તો સામેના સૈનિકથી આપણે બચી શકીએ છીએ અને આક્રમક જે રાજા છે એની ઉપર આપણે આક્રમણ પણ કરી શકીએ છીએ. હવે કિલ્લાની અંદર કેટલું બધું, ચીલ કહે છે, શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? આ કેટલો જૂનો છે? કેમ કે અમુક વસ્તુઓ જોતા આપણને એવું લાગે કે ત્યાં લોકો પણ રહેતા હશે. જીજ્ઞા કહે છે, હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું છે. ક્યારે બંધાવવામાં આવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. દીદી કહે છે, આ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયું છે, પરંતુ લાંબો સમય સુધી એ અલિપ્ત રહ્યો. એટલે કે લાંબા સમય સુધી આ જે કિલ્લો છે આટલો વિશાળ છે એની કોઈને ખબર જ ન હતી. ત્યાર પછી ઈસવીસન 976માં ફરીથી એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. એટલે કે ઘણા વર્ષો વીતી ગયા એટલે ખંડેર હાલતમાં થઈ જાય છે, એટલે સરકાર દ્વારા ફરીથી એનું સમારકામ કરી અને એનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ અલગ અલગ ફેરફારો પણ કર્યા છે. ઝીલ કહે છે, અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. પછી બધા નકશો જુએ છે. યશપાલ કહે, આ નકશામાં તો વૃક્ષો છે, વાવો છે, કુવાઓ છે, આ બધું છે, સાથે સાથે એક મહેલ પણ છે. કેમ કે નકશો જોઈએ એટલે આપણને ખબર પડી જાય એમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે. ઝીલ કહે, એનો અર્થ એવો થાય કે અહીંયા ફક્ત રાજા જ નહોતા રહેતા, પણ એવા ઘણા બધા લોકો છે એ પણ કિલ્લામાં રહેતા હતા. જીજ્ઞા કહે, તે આખું નગર જ હોવું જોઈએ, એટલે કે આખું શહેર જ વસ્તુ હોય એવું આપણને લાગે છે. પછી એક ભવ્ય મહેલની માહિતી જુએ છે. યશપાલ કહે, વાહ આ ઇમારત તો ખરેખર સુંદર છે, જોયા જેવી છે. એટલે કે જે ઇમારત તે મહેલ જુએ છે એ ખરેખર જોયા જેવો છે. હવે ઝીલ કહે છે, તે દિવસોમાં પણ તેઓના મહેલ તથા ઇમારત છે એ ખૂબ જ અદ્ભુત હતી. જેમ અત્યારે બધા સરસ એવું બાંધકામ કરે છે તે સમયમાં પણ જે કારીગરો હતા એ સરસ મજાની કોતરણી અને બાંધકામ છે તે કરતા હતા. જીજ્ઞા કે, આજે આ ઇમારતનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દિવાનખંડ અને ઓરડા હશે. એટલે અત્યારે અમુક એનો ભાગ છે એ ખંડેર હાલતમાં છે. એટલે જીજ્ઞા શું કહે છે કે આ જોતાં આપણને એવું લાગે છે કે ખરેખર આ ઇમારતો છે એ બધી વિનાશ થઈ રહી છે, એટલે કે તૂટી ફૂટી રહી છે, પણ આના પહેલાં આ ઇમારતોમાં ઘણા મોટા મોટા દિવાનખંડ એટલે કે રાજાને રહેવા માટેના ઓરડાઓ હશે. યશપાલ કહે, અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટ પૂર્વક કોટરણી કામ કરેલું છે. એટલે કે જે કિલ્લા હતા એની દિવાલો ઉપર સરસ મજાની કોતરણી છે કરેલી હતી. વાહ શું ઇજનેરી! આજે આપણી પાસે ઘણા બધા સાધનો છે એટલે આપણે મકાનનો નકશો સરળતાથી બનાવી શકીએ છીએ અને એના આધારે સારું અને ઝડપી બાંધકામ પણ કરી શકીએ છીએ. કે એટલા અત્યારે તો આપણી પાસે એવી બધી સુવિધા આવી ગઈ છે કે પહેલાં આપણે નકશો બનાવીએ છીએ પછી નકશાને આધારે બાંધકામ છે તે કરીએ છીએ. તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી,
પાણી ટપકવું, આવી બધી ખામીઓ આપણને જોવા મળે છે. આટલા સારા ઇજનેરો છે છતાં પણ એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે. એટલે કે અત્યારે આપણે આટલી સમજથી બનાવીએ છીએ, સાધનોથી બનાવીએ છીએ, છતાં પણ તકલીફ ઊભી થાય છે, તો પહેલાંના લોકો કેટલા હોશિયાર હશે. જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે, તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે, આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચડાવાતું હશે? એટલે કે આવા ઊંચી ઊંચી દિવાલો છે તો એની ઉપર પાણી છે કઈ રીતે ચડાવતું હશે, એ આપણને વિચાર આવે. કેમ કે અત્યારે તો આપણે સરળતાથી મોટરની મદદથી પાણી ઉપર ચડાવી શકીએ છીએ, પણ પહેલાંના સમયમાં આટલા ઊંચા કિલ્લા ઉપર પાણી કેમ ચડાવાતું હશે, એવો આપણને પ્રશ્ન થાય છે. વિચારો અને ચર્ચા કરો કે ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે. તો મહેલ છે, તો મહેલ છે એમાં હવા ઉજાસ માટે બારીઓ મૂકવામાં આવે છે અને નાના નાના ઝરૂખાઓ મૂકવામાં આવે છે. ત્યાર પછી નંબર બે, ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ. આવી સરસ કોતરણી માટે કેવા પ્રકારના ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે દિવાલ ઉપર અલગ અલગ પ્રકારના કોતરણી કરવામાં આવેલી છે, સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે. તો આ કોતરણી માટે હથોડું અને ટાંકણું એ સાધનોનો ઉપયોગ છે કરવામાં આવે છે. ત્યાર પછી નંબર ત્રણ, આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય અને તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડે? તો કે આપણા ઘરે જો એક અઠવાડિયા સુધી લાઇટ ન હોય તો બધું અંધાર પણ થઈ જાય, એટલે આપણે સરખું કામ કરી શકીએ નહીં. ઘરમાં જે ઇલેક્ટ્રિક સાધનો છે, ફ્રીજ, ટીવી, પંખા, લાઇટ, ઘંટી, ઇસ્ત્રી, વોશિંગ મશીન, આ બધું બંધ થઈ જાય. અને ઘણા બધા ઉદ્યોગો એવા છે કે લાઇટ વગર ચાલે નહીં, એટલે એ પણ બંધ થઈ જાય, એટલે આખું જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ જાય છે. ત્યાર પછી વીજળી વગર આપણને કઈ કઈ મુશ્કેલી પડે? તો કે પહેલાં તો આપણને પીવાનું પાણી ન મળે ને વાપરવાનું પાણી ન મળે, કેમ કે મોટર જ બંધ થઈ જાય તો પાણી કઈ રીતે ચડે ટાંકામાં? એટલે આરો અને પાણી ટાંકીમાં પહોંચાડવાની મોટર છે બંધ થઈ જાય છે. અને કપડાં ધોવાનું મશીન છે, ગીઝર છે, ઓવન છે, પંખા, અનાજ દળવાની ઘંટી, આ બધું જ બંધ થઈ જાય. એટલે આમ સવારમાં નાહવાથી માંડીને આપણે રાત્રે સૂઈએ ત્યાં સુધી બધા કામમાં આપણને લાઇટ વગર છે મુશ્કેલી પડે. ત્યાર પછી તમને ઉપરકોટના કિલ્લાનો એક સરસ મજાનો નકશો આપેલો છે. તો નકશામાં આપણે જોઈએ, નીચે તમને નંબર વાઇઝ બધું આપેલું છે અને સાઇડમાં એના ચિત્ર પણ આપેલા છે. તો આપણે જોઈશું કે આ એક નંબરમાં છે એ કિલ્લાનું પ્રવેશ દ્વાર છે, જે અહીંયા આવેલું છે, દેખાય છે તમને? એની બાજુમાં જ બે નંબર છે. તો બે નંબરમાં શું છે? લશ્કરી વાવ આવેલી છે. અહીંયા આ બે નંબર છે ને, એ શું છે? લશ્કરી વાવ છે. ત્યાર પછી નંબર ત્રણમાં નીલમ માણેક તોપ, આ તોપ છે એ ત્રણ નંબર ઉપર છે, એ અહીંયા આવેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર ચાર છે. તો નંબર ચારમાં શું છે? જામા મસ્જિદ, એટલે કે રાણક દેવી મહેલ આવેલો છે, જે એનાથી થોડોક જ આગળ છે, અહીંયા જે આ ચિત્રમાં તમે જોઈ શકો છો એ મહેલ. ત્યાર પછી નંબર પાંચ, એમાં આવેલું છે બૌદ્ધ ગુફાઓ, આ બૌદ્ધ ગુફાઓનું ચિત્ર છે. અને નંબર પાંચ નકશામાં તમે અહીંયા જોઈ શકો છો આ ગુફાઓ છે, બૌદ્ધ ગુફાઓ. ત્યાર પછી નંબર છ, એમાં તમને આપેલું છે અડીકડીની વાવ. તો અડીકડીની વાવ તમે અહીંયા જોઈ શકો છો કે નંબર છમાં તમને અડીકડીની વાવ આપેલી છે. તો એ નંબર છ નકશામાં તમને અહીંયા જોઈ શકાય છે, આ અડીકડીની વાવ છે તે છે. ત્યાર પછી નંબર સાતમાં આપેલું છે ખોડિયાર માતાનું મંદિર, જેનું તમને ચિત્ર નથી આપવામાં આવેલું, પણ નકશામાં આપણે જોઈ શકીએ છીએ આ સાત નંબર છે એમાં શું છે? ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. પછી આઠ નંબર છે એમાં થિયેટર છે, આઠ નંબર છે એમાં થિયેટર છે. તમે ચોપડીમાં જોજો, નીચે આઠ નંબરનો તમને ફોટો આપેલો છે, અહીંયા આ થિયેટરનો ફોટો છે, દેખાય છે તમને? ત્યાર પછી નવ નંબરમાં છે નવઘણ કૂવો. તો આ નવ નંબર તમે જોઈ શકો છો, એટલે શું છે? આ
નવગણ કૂવો અને એનું ચિત્ર પણ તમને ઉપર આપેલું છે, જુઓ અહીંયા આ નવગણ કૂવાનું ચિત્ર છે. ત્યાર પછી નંબર 10માં છે, નંબર 10માં શું છે, અનાજનો કોઠાર છે, તમે જોઈ શકો છો 10 નંબરના ચિત્રમાં. અને નકશામાં અહીંયા તમને 10 નંબર આપેલા છે જ્યાં અનાજનો કોઠાર આવેલો છે. ત્યાર પછી 11 નંબરમાં શું છે, દરગાહ. આ 11 નંબર છે તે દરગાહ છે અહીંયા. ત્યાર પછી 12 નંબરમાં ધક્કાબારી છે, આ ધક્કાબારી તમે જોઈ શકો છો ચિત્રમાં અને નકશામાં જોઈ શકો છો તમે 12 નંબર ધક્કાબારી જે નીચે આવેલી છે. અહીંયા છે ધક્કાબારી આ. ત્યાર પછી 13 નંબરમાં તમને આપેલું છે પાણીના કુંડ, આ વાદળી કલરના છે એ બધા કુંડ છે. અને 14 નંબરમાં તમને આપેલું છે કડતાર ટોપ, જેનું ચિત્ર પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ તોપનું ચિત્ર છે અને 14 નંબરમાં નકશામાં અહીંયા આવેલું છે. હવે આપણને નકશાને આધારે કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે, પરંતુ એ માટે આપણને દિશા છે એ યાદ હોવી જોઈએ. તો દિશા જોઈ લઈએ, નકશામાં તમને દિશા આપેલી જ છે. આ દિશા છે ઉત્તર, આ દિશા ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ પૂર્વ દિશા છે. હવે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ દિશામાં ઉગે છે, કઈ દિશામાં આથમે છે અને તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો, અને તમે પશ્ચિમે શું શું છે, તમારી ઉત્તર અને દક્ષિણે શું આવેલું છે તમારે જાતે શોધવાનું છે. એટલે કે તમે રહો છો એની કઈ કઈ દિશામાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે તેની તમારે ઘરમાં મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની છે. હવે કહો અને લખો, આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ. નકશા ઉપર તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવે છે, જે તીરની નિશાની સાથે તમને દિશા આપેલી છે એ ચાર દિશા બતાવે છે. તો જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ બાજુએ આવશે? તો બાળકો, નકશો તમારે જોવાનો છે અને તમારે વિચારવાનું છે કે તમે છે મુખ્ય દ્વારેથી અંદર જાઓ છો. તો મુખ્ય દ્વારેથી તમે અંદર જાઓ છો તો નીલમ માણેક તોપ છે તે તમારી કઈ બાજુએ આવશે? તો કે ઉત્તર બાજુએ આવે છે. જુઓ, એટલે અહીંથી તમે અંદર ગયા એટલે અહીંયા નીલમ માણેક તોપ છે. કેટલા નંબરમાં છે? 3 નંબરમાં. એટલે અહીંથી આ ઉત્તર દિશા છે. કઈ છે? ઉત્તર દિશા. એટલે નીલમ માણેક તોપ છે કઈ દિશામાં આવેલો છે? ઉત્તર દિશામાં. નંબર 2, જો કોઈ બોધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે? તો જોઈએ આપણે, તો આ બોધ ગુફા છે નંબર 5માં. તો આ બોધ ગુફા છે એનાથી પાણીના કુંડ છે એ દક્ષિણ દિશાએ છે. ક્યાં છે? દક્ષિણ દિશાએ. કેમ કે નીચેની દિશા કઈ છે? દક્ષિણ દિશા છે. ત્યાર પછી ક, બોધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશામાં ચાલશો? તમારે બોધ ગુફાથી જામા મસ્જિદ જવું છે તો તમે કઈ દિશામાં ચાલશો? હવે આપણે આ બોધ ગુફા પાસે ઊભા હોઈએ તો બોધ ગુફા છે એ 5 નંબર ઉપર છે. તો બોધ ગુફા છે એ જામા મસ્જિદની ઉત્તર દિશામાં આવેલી છે. પણ જો આપણે જામા મસ્જિદમાં જવું હોય, જામા મસ્જિદ છે તે 4 નંબર ઉપર આપેલું છે, એટલે જામા મસ્જિદમાં આપણે જવું હોય તો આપણે દક્ષિણ દિશાએ ચાલવું પડે. દક્ષિણ દિશા બાજુ ચાલીએ તો જામા મસ્જિદ આવે ને. ત્યાર પછી ડ, કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો? તો કિલ્લો હોય એની બહારની દરવાજા દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો? તો કિલ્લાની બહારની દિવાલ ઉપર 2 દરવાજા છે, એક નાનો દરવાજો છે અને એક મોટો દરવાજો છે. પછી કિલ્લામાં કુલ કેટલા મહેલો આવેલા છે? તો આપણે જોઈ ગયા કિલ્લામાં કુલ કેટલા મહેલો આવે છે, તો કે 2. તો કિલ્લામાં ફક્ત 1 જ મહેલ આવેલો છે. કયો છે તે? તે છે રાણક દેવી મહેલ.
પછી કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? ઉદાહરણ તરીકે કૂવાઓ છે, ટાંકીઓ છે, વાવ છે, એ પાણીની વ્યવસ્થા કહેવાય. તો કિલ્લામાં પાણી માટેની શી વ્યવસ્થા છે? તો કે કુંડ છે, કૂવો છે, વાવ છે ને, આવી બધી વ્યવસ્થા છે. કઈ કઈ છે? તો કે લશ્કરી વાવ છે, અડીકડીની વાવ છે, પછી નવઘણનો કૂવો છે અને પાણીના કુંડ છે. નકશા 1 સેમી અંતર બરાબર જમીન પરનું 45 મીટર અંતર થાય, એટલે કે નકશામાં 1 સેન્ટીમીટર અંતર હોય તે ખરેખર 45 મીટરનું અંતર થાય. તો નકશા પર અડીકડીની વાવ અને ધકાવા બારી વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે અને જમીન પર તે બંનેનું વચ્ચેનું અંતર કેટલા મીટર હોવું જોઈએ તે જોઈએ આપણે. તો બાળકો, તમારે પહેલાં માપપટ્ટી લેવાની છે. એ માપપટ્ટી તમારી ચોપડી ઉપર તમારે રાખવાની છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે આ 6 નંબર છે ને, ત્યાંથી તમારે 12 નંબર સુધી માપપટ્ટી રાખવાની છે. જો હવે મેં ઉપર દર્શાવ્યું છે ને એ રીતે, એટલે તમારે 12 સેન્ટીમીટરનું અંતર થશે. કેટલું થશે? 12 સેન્ટીમીટર. એટલે પહેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે 12 સેમી, અને ખરેખર 12 × 45 કરવાના, કેમ કે 1 સેમી એટલે 45 મીટર થયું. તો મીટરમાં ફેરવવા માટે જે આ 12 સેમી આવ્યા છે એને કેટલા વડે ગુણવાના? 45 વડે. એટલે 12 તમે 45 વડે ગુણશો એટલે તમારો જવાબ આવશે 54 540 મીટર. એટલે કેટલું આવશે બીજી ખાલી જગ્યામાં? 540. એટલે આ પહેલી ખાલી જગ્યા છે એમાં તમારે લખવાનું છે 12, અને બીજી ખાલી જગ્યામાં લખવાનું છે 540. ત્યાર પછી મુખ્ય દરવાજો અને બોધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે? એટલે તમારે માપપટ્ટીની મદદથી આ મુખ્ય દરવાજો 1 છે ત્યાંથી લઈને તમારે 5 નંબર સુધી તમારી માપપટ્ટી લઈ જવાની છે, 1 થી 5. તો માપપટ્ટી રાખો તમે કે એ બેની વચ્ચેનું અંતર છે કેટલું છે. તો જે આવશે એ સેન્ટીમીટરમાં તમારે લખવાનું છે. બે ખરેખર માપીને તમારે લખવાનું છે. એટલે બાળકો, 12 સેમી અંતર થાય છે નકશામાં. તો સેન્ટીમીટરમાં જોઈએ તો 12 સેમી થાય છે, અને મીટરમાં આપણે મારીએ તો 12 × 98 એટલે કે 96 મીટર છે થાય એમની વચ્ચેનું અંતર, મુખ્ય દરવાજો અને બોધ ગુફાઓ વચ્ચેનું. એટલે બાળકો, આપણે દિશા વિશે ઘણી વખત મૂંઝાઈએ છીએ. તો દિશા આપણે જોઈએ તો સૌ પ્રથમ તમારે શું કરવાનું, ઉત્તર દિશા છે ને એના ઉપર તમારે મોઢું, ઉત્તર દિશા તરફ મોઢું રાખવાનું, અને પછી તમારે જોવાનું છે કે તમારી પાછળ છે કઈ દિશા હશે? દક્ષિણ દિશા હશે. કઈ હશે? દક્ષિણ. અને તમારા જમણો હાથ છે એની બાજુ કઈ દિશા આવશે? પૂર્વ દિશા. અને ડાબા હાથ ઉપર પશ્ચિમ દિશા આવશે. આ રીતે તમે યાદ રાખી શકો છો. ઉત્તર દિશા બાજુ હોય તો તમારો જમણા હાથ તરફ પૂર્વ દિશા હોય, અને ડાબા હાથ તરફ પશ્ચિમ દિશા હોય. ત્યાર પછી આ હુમલા શા માટે? કે અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી. યશપાલ અમને તોપ બતાવે છે કે જુઓ બધા આ કેવો સરસ તોપ છે. તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા. ઝીલ કહે, ખરેખર આ તોપ તો ખૂબ જ મોટી છે. આ બાજુમાં જે ગોળા છે તમે જોઈ શકો છો, આ ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે. દીદી, આ તોપ વિશે અમને વધારે જાણવું છે. એટલે એની બેનને કહે છે કે અમને આ તોપ વિશે તમે કંઈક વધારે માહિતી આપો. દીદી કહે છે કે આ તોપનું નામ છે નીલમ તોપ. શું છે? નીલમ તોપ. જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલ્લેક ઇહાઝ અહીં લાવેલા હતા. એટલે સુલતાન બહાદુર શાહના જે મુઘલ સલ્તનતના રાજા હતા એણે એમને કીધું હતું. કોને કીધું હતું? મલ્લેક ઇહાઝને કીધું હતું, એટલે એ લઈ આવ્યા હતા. તેની બાજુમાં જે બીજી તોપ છે એનું નામ છે માણેક તોપ. એટલે આ નીલમ તોપ છે અને આ માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538 જે લડાઈ થઈ હતી સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે, એમાં વાપરવામાં આવી હતી. ત્યાર પછી ઝીલ કહે છે, એ સમયમાં આવા હુમલાઓ છે
એ શા માટે થતા હશે? તો દીદી એમ કહે છે કે તે દિવસોમાં સમ્રાટ અને રાજાઓ છે એ આવા યુદ્ધો કરતા હતા, કે ઘણા છે એ પોતાનું નાનું રાજ્ય હોય એને મોટું રાજ્ય બનાવવા ઈચ્છતા હોય, ક્યારેક એકબીજા રાજા છે એ પોતે મિત્રતાને કારણે બીજા રાજા ઉપર હુમલો કરે છે, ક્યારેક બે પરિવારો લગ્ન સંબંધો માટે એટલે કે કોઈ સામા માગું લઈને જાય અને રાજા કન્યાને પણ આવે નહીં, તો જે કુમાર પક્ષનો રાજા છે એ કન્યા પક્ષ ઉપર ચડાઈ કરે છે અને પછી જીતી અને એ રાજાની કુંવરીને લઈ આવે છે અને એની સાથે એના દીકરાના લગ્ન છે કરાવે છે, અને ક્યારેક પોતાનું રાજ્ય છે એનો વિસ્તાર વધારવા માટે પણ તેઓ યુદ્ધ કરે છે, કેમ કે તે રાજાને જીતી લે એટલે એ રાજ્ય એનું થઈ જાય એટલે ધીમે 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 એની જમીન પણ વધતી જાય. જિજ્ઞા કહે છે કે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના છે તે કિલ્લામાં પ્રવેશી શકી નહીં, તો તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયાર હતા, કે જે સિદ્ધરાજ જયસિંહ હતા એ છે આ ઉપરકોટના કિલ્લા ઉપર હુમલો કરવા આવે છે ત્યારે તે અંદર પ્રવેશી શકતા નથી. ઝીલ કહે છે જિજ્ઞા તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો જોઈ નથી કે નકશામાં પણ દિવાલોની બાજુમાં ઊંડી ખીણ આપેલી છે, કે એ ખીણ છે એમાં સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? તો યશપાલ કહે છે કે જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી એમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાં એવો ભરી શકે, એટલે કે બીજા રસ્તેથી આવે તો છુપાઈને જે સૈનિકો બેઠા હોય એને જોઈ જાય, એટલે મુખ્ય દરવાજાથી જવા પડે અને મુખ્ય દરવાજેથી જો તેઓ જાય તો એનો દરવાજો મજબૂત હતો એટલે ત્યાંથી પ્રવેશી શકે નહીં, અને જો દરવાજાની દિવાલ ઉપર ચડીને પણ જઈ શકે એમ નહોતા, કેમ કે ત્યાં ઊંડી ખાઈ હતી. એટલે આવા બધા કારણોને કારણે સિદ્ધરાજ જયસિંહ છે તે ઉપરકોટના કિલ્લા ઉપર હુમલો કરી શકતો નથી. જિજ્ઞા કહે છે ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ સેના ઘોડા અને હાથીઓ ઉપર તેમની બંદૂકો સાથે આવી રહી છે, એટલે જિજ્ઞા શું કહે છે ચાલો બધા આંખો બંધ કરો અને તમારે જોવાનું છે કે સામેથી ઘોડા ઉપર બધા બંદૂકો અને તોપો લઈને આવી રહ્યા છે. ઝીલ કહે અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે, તો લોકો યુદ્ધ છે શા માટે કરતા હશે? એટલે ઝીલને પ્રશ્ન થાય છે કે યુદ્ધ કરે એટલે સામસામે પક્ષના બધા સૈનિકો છે મૃત્યુ પામે છે, તો એમાંથી ઘણું બધું નુકસાન છે થાય છે, તો લોકો આવું યુદ્ધ છે શા માટે કરતા હશે? તો કે નાના રાજ્યને પોતાના રાજ્યનો ભાગ બનાવવા માટે, કે મૈત્રી નિભાવવા અને લગ્ન સંબંધો માટે, કે પોતાની જમીનનો વિસ્તાર વધારવા માટે રાજાઓ છે તે યુદ્ધો કરે છે. ત્યાર પછી યશપાલ કહે બંદૂકો અને તોપો છે ભૂતકાળની વસ્તુ થઈ ગઈ, અત્યારે તો આપણે જોઈએ તો ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે, જેમ કે હિરોશિમા અને નાગાસાકી એ બે શહેરો છે આપણા દેશના, તો એ બંને શહેરો ઉપર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો હતો, એટલે એ અણુબોમ્બની અસર આજે પણ લોકો ભોગવી રહ્યા છે, કેમ કે અત્યારે એમના જે બાળકો જન્મે છે ને એ ખોડ ખાપણવાળા જન્મે છે, એવા અણુબોમ્બ છે ત્યારે વપરાયા હતા, તો વિચાર કરો અત્યારે પણ આવા જ અણુબોમ્બ છે યુદ્ધમાં વાપરવામાં આવે છે, એટલે એક જ અણુબોમ્બ ઘણું બધું નુકસાન છે તે પહોંચાડી શકે છે. ચર્ચા કરો નજીકના સમયગાળામાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું કે સાંભળ્યું છે, તો એની ચર્ચા તમારે કરવાની છે. ત્યાર પછી આ યુદ્ધ માટેનું કારણ શું છે તે પણ તમારે શોધી કાઢવાનું છે, કે નજીકના સમયમાં કોઈ યુદ્ધ થયું હોય તો એનું કારણ શું હતું, ત્યાર પછી એમાં કેવા કેવા હથિયારો વપરાયા હતા અને કેવા કેવા પ્રકારનું નુકસાન થયું હતું તે તમારે શોધવાનું છે. ત્યાર પછી શોધી કાઢો એક મોટી બંદૂક હતી એના જેવી તોપ, એટલે કે બંદૂક જેવી તોપ લાગતી હતી, એ યશપાલે જોઈને તો એ કાંસાની બનેલી હતી, એટલે કાંસું છે એક પ્રકારનું ધાતુ છે, તો કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ? તો કાંસું છે તે તાંબુ અને કલાઈ આ બે ધાતુમાંથી કાંસું બને, એટલે કે તાંબુ અને કલાઈ આ બે ભેગું થાય ત્યારે કાંસું બને, એટલે આ ઉપરાંત આપણે કાંસાની બીજી કઈ કઈ વસ્તુ આપણા ઘરમાં જોઈ શકીએ છીએ? તો પહેલાંના જે દાદા દાદી હતા તે થાળી વાટકી દીવી મૂર્તિ આચમની પવાલું આવી બધી વસ્તુઓ છે કાંસાની વાપરતા હતા. ત્યાર પછી નંબર ત્રણ
हजारों वर्षोथी आदिवासीओ घणी बधी वस्तुओ बनावा कांसानो उपयोग छे करता हता। एटले आश्चर्य थाय छे कि केवी रीते तेओ तांबू अने कलाई, कलाई एटले टीन जे आपणे एल्युमिनियम कहीए छीए ते, आ बन्ने खाणोमांथी बहार काढता हता अने आ बन्ने धातुओने ओगाळी अने एमांथी पछी सुंदर वस्तुओ बनावता हता। तो तमारा वडीलो पासेथी शोधो કે એવી વસ્તુઓ જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય। જો અહીંયા ન હોય તો ગામડે પણ તમારા દાદા દાદીને પૂછવાનું કે દાદા મને કાંસાની વસ્તુઓ બતાવો। જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંની કઈ વસ્તુઓ તાંબામાંથી, પિત્તળમાંથી અને કાંસામાંથી બનેલી છે। તમારા ઘરમાં કેટલાક લાલ કલરના વાસણ હશે, કેટલાક પીળા કલરના હશે અને કેટલાક કાંસાના, કાંસું છે સફેદ ઉપર હોય તો આવા વાસણો હશે। તો તમારે આવા કયા કયા વાસણો તમારા ઘરમાં છે એની તમારે યાદી બનાવવાની છે। જેમ કે બાળકો, તાંબુ હોય છે તો તાંબુ છે એ લાલ હોય છે, પિત્તળ હોય છે એ પીળું હોય છે અને કાંસું હોય છે થોડુંક સફેદ ઉપર હોય છે। ત્યાર પછી તમને અહીંયા પાણીની વ્યવસ્થા આપેલી છે। અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે। યશપાલ એવું બોલે છે, દીદી કહે છે કે આ તો અડીકડીની વાવ છે। કઈ વાવ છે? અડીકડીની। અને આ વાવ છે એ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે। લંબાઈ કેટલી છે એની? 310 ફૂટ। અને ઉત્તર દક્ષિણ છે એટલે કે એ પહોળી કેટલી છે? 10.5 ફૂટ, એટલે 10.5 ફૂટ પહોળી છે અને 310 ફૂટ લાંબી છે। તેનો ખાંઠો ઘણો જ ઊંડો છે અને વિશાળ પણ છે। એટલે કે એનો કાંઠો છે એ ખૂબ જ ઊંડો છે અને વિશાળ પણ છે। અને આ વાવમાં કુલ 166 પગથિયા આવેલા છે, કોમા અડીકડીની વાવમાં। અને કિલ્લામાં રહેતા બધા લોકો આ વાવમાંથી જરૂરિયાત મુજબ છે પાણી મેળવતા હશે, એટલે કે પગથિયા પણ છે અને એની અંદર ઉતરી અને પછી તેઓ પાણી છે લાવતા હશે। હવે તમારી આજુબાજુ તમારે માહિતી મેળવવાની છે કે પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય છે। તો આપણા પેટાળમાં રહેલું પાણી બોરિંગ દ્વારા, બોરિંગમાં આપણે મોટર મૂકેલી હોય ને એના દ્વારા આપણે જમીનમાંથી આપણા ટાંકા સુધી પહોંચાડી શકીએ છીએ। એટલે કે વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે અને વીજળી વિના પાણી મેળવવા માટે લોકો શેનો ઉપયોગ કરે છે? તો કે જો વીજળી હોય તો આપણે બોરિંગની અંદર મોટર મૂકી અને પાણી છે ખેંચી શકીએ છીએ। પણ પહેલાંના સમયમાં લોકો છે એ પાણી કઈ રીતે ખેંચતા હશે? તો કે ગરગડી છે, કોસ છે એની મદદથી તેઓ પાણી છે ખેંચીને કાઢે છે। પછી દીદી અને અમને નવઘણનો કૂવો જોવા લઈ ગયા। અમે પહેલાં અડીકડીની વાવ જોઈ, પછી નવઘણનો કૂવો જોયો। મારી દીદીએ કહ્યું કે આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે, એટલે કે ચુડાસમા વંશે બનાવેલો છે એટલા માટે એમને નવઘણ કૂવો કહેવામાં આવે છે। અને આ મધ્યમાં છે અને એની ફરતે બધી બાજુ જ સીડીઓ છે, વચ્ચે કૂવો છે અને ફરતી સીડીઓ છે અને અડીકડી વાવમાં બંને બાજુ જ સીડી હતી। આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણમાં જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકવામાં આવેલી છે, એટલે કે એમાં હવા ઉજાસ છે મળી શકે। આ કૂવો છે તે 171 ફૂટ ઊંડો છે। પહેલો 166 પગથિયાવાળો હતો અને આ 171 ફૂટ ઊંડો છે। અને પગથિયા કેટલા છે? તો કે એમાં કુલ 204 પગથિયા છે। કેટલા છે? પાણી સુધી પહોંચવા માટે 204 પગથિયા કોતરવામાં આવેલા છે। પહેલામાં 166 હતા। ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરી શાહનો મકબરો આ બધું જોયું અને દીદી પાસેથી અમે માહિતી મેળવી। કેવી દયનીય હાલત! વાતો કરતા, સીટી વગાડતા, અમે બધા અમારા જ પડઘાઓ સાંભળતા બોધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થયા હતા। એટલે અમે બધા છે એ આ રીતે અનાજના કોઠાર જોયા, એ બધું જોયું, નૂરી શાહનો મકબરો જોયો। પછી અમે ગયા આગળ થોડા, ત્યાં અમને જોઈને અમને એવું થયું કે આવી બધી હાલત છે, એટલે અમે બોધ ગુફામાંથી અંધારામાંથી પસાર થતાં થતાં બધી વસ્તુઓ
જોતા હતા. તો યશપાલ કહે, અહીં હવા કેવી ઠંડી આવે છે. તો ઝીલ કહે, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખાણ હતું. એટલે કે ગુફામાં કોણ રહેતું હતું? બૌદ્ધ સાધુઓ. એટલે ગુફામાં છે, સૂર્યપ્રકાશ ન મળે એટલે ત્યાંનો વિસ્તાર કેવો હોય? એકદમ ઠંડો હોય છે, એટલે એમને ઠંડી ઠંડી હવા લાગે છે. યશપાલ કે, આ પાટિયું તમે વાંચો, અહીંયા જુઓ દિવાલ કેવી લાગે છે. તો કે ઝીલ કહે, અરે વિચારો, હજારો વર્ષ બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે એને થોડા જ વર્ષમાં બગાડી નાખ્યા. એટલે પહેલાંના સમયમાં આ જગ્યા સુંદર હતી, પરંતુ અત્યારે બધાએ એની ઉપર લખાણ કરીને બગાડી નાખી છે. એટલે અહીંયા લખેલું છે, દિવાલ ઉપર લખવાની મનાય છે. જે ફરવા આવતા હોય ને એ બધા જે તેની ઉપર લખે, એટલે દિવાલ બગાડી નાખી છે. તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ, કે રાજા રજવાડાના સમયમાં તે સમયમાં તમારે જવાનું છે. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો, અને તમે નાટક પણ કરી શકો છો. કે જે પ્રશ્નો આપેલા છે એના આધારે તમારે નાટક પણ તમે કરી શકો છો. કે રાજા હોય તો એના મહેલમાં શું કરે, તે કેવા પ્રકારના કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને કઈ ભાષામાં વાત કરે છે, આ બધું આપણે એ સમયમાં જાણી શકીએ છીએ. જો તમને ખ્યાલ ન હોય તો જોધા અકબર સિરિયલ આવતી હતી થોડાક સમય પહેલાં, એમાં મુગલ સલ્તનત છે, એમનું આખું સામ્રાજ્ય છે, એમાં રાજા કેવી રીતે રહેતા હતા, એના કપડાં કેવા હતા, પોશાક કેવા હતા, આ બધું આપણે સિરિયલને આધારે અથવા તો પુસ્તકોને આધારે માહિતી છે મેળવી શકીએ છીએ, અને તમે એના આધારે નાટક પણ બનાવી શકો છો. ત્યાર પછી મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો. સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે. એટલે આવું સરસ છે એ રાજા હતા એ સમયમાં વાતાવરણ હતું. જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો. ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, તેઓએ શું પહેર્યું છે, તમારા માટે તેઓ કેટલા સમય છે કામ કરતા હશે, આવું બધું છે તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ત્યાં જુઓ, પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીઓનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે. એટલે કે આપણે જોયું કે દિવાલો ઉપર સરસ મજાના ચિત્રો અને કોતરણી કરેલી છે, તો એ બધું તે સમયના કારીગરો છે એ ઝીણવટપૂર્વક એકદમ ધીમું ધીમું છીણી છીણી હથોડી અને છીણીનો ઉપયોગ કરીને કોતરણી છે કરતા હતા. તમે પણ પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો. શું એ પથ્થરની રજકણો તેમને કોઈ રીતે નુકસાન કરે છે? તો આ પથ્થરના હવામાં રહેલા જે કણો છે એ પણ આપણા આંખને નુકસાન કરે છે, જે આવી ઝીણી ઝીણી રજ હોય ને તે. ત્યાર પછી તમને અહીંયા સંગ્રહાલય વિશે માહિતી આપેલી છે, કે ઉપરકોટ જોયા પછી બાળકો હવે જૂનાગઢનું મ્યુઝિયમ છે જોવા માટે જાય છે. ત્યાં ઘણી બધી રાજાઓ સમયની જૂની જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, આ બધું. ઝીલ કહે છે, અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખવામાં આવી છે? અહીંયા તમે જોઈ શકો છો ડોલી અને અંબાડીના ચિત્રો છે આપેલા છે. તો એ અહીંયા શા માટે મૂકવામાં આવેલી છે? તો દીદી કહે, આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયના લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા અને કેવી કેવી વસ્તુઓ બનાવતા હતા. એટલે આ બધું આપણે અહીંયા જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવે કે પહેલા સમયના રાજા આવી વસ્તુઓ વાપરતા હતા. પરંતુ જો અહીંયા મૂકવામાં આવ્યું જ ન હોય તો તે સમયના વિશે આપણે આટલું બધું જાણી શક્યા ન હોય. તમારી વિસ્તારની આસપાસ કોઈ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો તે તમારે લખવાનું છે. તો ઘણા માટીના જોતા હોય, ઘણા તાંબાના જોતા હોય, કોઈ પિત્તળના જોતા હોય. તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા. તો તમારા દાદા દાદીના સમયમાં કાસું, તાંબુ, પિત્તળ અને માટી આટલાના જ વાસણો ઉપયોગમાં લેવામાં આવતા હતા. જેમ અત્યારે સ્ટીલ, એલ્યુમિનિયમ, નોનસ્ટિક છે એ પહેલાં હતું નહીં.
તો તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેમના વિશે સાંભળ્યું છે કે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે? તો જો તમે કોઈ આવી સંગ્રહાલયની મુલાકાત લીધી હોય અથવા તમારા ભાઈઓએ કે બહેનોએ લીધી હોય તો એની પાસેથી પણ તમે વધારે માહિતી મેળવી શકો છો કે સંગ્રહાલય છે તે કોને કહેવાય. તો કે જે સ્થળે ઐતિહાસિક વસ્તુઓ, વૈજ્ઞાનિક અલગ શોધો, સાંસ્કૃતિક અને કલા કારીગરીની વસ્તુઓ, આવી બધી વસ્તુ સાચવવામાં અને એને પ્રદર્શિત કરવામાં આવે એને સંગ્રહાલય કહે છે, જેને આપણે અંગ્રેજીમાં મ્યુઝિયમ પણ કહીએ છીએ. અવલોકન કરો અને લખો, તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા, તો તેનું નામ આપો. તો કે હા, હું છે એ દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો છે તે જોવા માટે ગઈ હતી, તો એનું નામ છે લાલ કિલ્લો. તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો તો તે ક્યાં આવેલું છે? તો એ દિલ્હીમાં આવેલું છે, જે લાલ કિલ્લો હું કહું છું તે. તો તમને એવું લાગ્યું કે એ તમને વાર્તા કહે છે, તમે એના પરથી તે દિવસોના સમય પરથી શું જાણી શક્યા? તો કે ત્યાંના વિશે માહિતી લખી હતી કે ત્યાં મુઘલ શાસકો છે તે સામ્રાજ્ય કરતા હતા. શેખ શાહજહાંથી લઈને બહાદુર જફર સુધીના રાજાઓ ત્યાં રહેતા હતા. ત્યાર પછી તે કેટલી જૂની ઇમારત છે તમે કેવી રીતે જાણી શક્યું? તો લાલ કિલ્લાની મુલાકાત લીધી હતી તે દિલ્હીમાં આવેલો છે, ત્યાં શાહજહાંથી લઈને બહાદુર ઝફર સુધીના મુઘલ શાસકો થઈ ગયા. પછી તમને અહીંયા પ્રશ્નો આપેલા છે કે તે કેટલી જૂની ઇમારત છે? તો કે તે 400 વર્ષ જૂની ઇમારત છે. તે શામાંથી બનેલી છે? તો તે લાલ કિલ્લો છે તે લાલ પથ્થરમાંથી બનેલો છે. તેનો રંગ કેવો છે? તો કે તેનો રંગ છે તે લાલ છે, લાલ રંગનો છે. ત્યાર પછીનો પ્રશ્ન તમને કહેલો છે, જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી તો તેને તમારી નોટબુકમાં? તો ત્યાં અમે એક અલગ અલગ પ્રકારની કોતરણી જોઈ હતી તે અમે નોટબુકમાં દોરશું. તમે જે ઇમારતની મુલાકાત લીધી હોય તેની તમારે રફ બુકમાં કોતરણી દોરવાની છે. ત્યાર પછી, પહેલાના દિવસોમાં ત્યાં કોણ રહેતું હતું? તો પહેલાના દિવસોમાં ત્યાં શાહજહાંથી બહાદુર ઝફર લઈને બહાદુર ઝફર સુધીના મુઘલ શાસકો રહેતા હતા. આ તમે એમાં લખી શકો. ત્યાર પછી, ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી? તો ત્યાં દૈનિક પ્રવૃત્તિઓ ઉપરાંત બીજી કઈ કઈ આવશે? તો કે સૈનિક કૂચ કરવામાં આવતી હતી અને બજાર પણ હતી, બજારમાં વસ્તુઓ ખરીદવી અને વેચવી, એટલે આવી બધી પ્રવૃત્તિઓ તે સમયમાં કરી હતી. ત્યાં શું હજી પણ લોકો રહે છે? તો કે ના, અત્યારે ત્યાં કોઈ જ રહેતું નથી, બધું ઉજ્જડ થઈ ગયું છે. ત્યાર પછી, તમારું સંગ્રહાલય બનાવો. સંગ્રહાલય બનાવવાનું છે કે રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળી અને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ ભેગી કરે છે, જેમ કે ચાલવા માટે વપરાતી લાકડી, પહેલાંના જૂના તાળા, છત્રી, લાકડાના પગરખા જેને આપણે પાદુકા કહીએ છીએ, પછી ઘડા. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ એમણે જોયું. એટલે રજની અને એના બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું. એટલે એ શિક્ષિકા છે, બધા વિદ્યાર્થીઓ પાસેથી આવી જૂની વસ્તુઓ લાવે છે અને બધાને બતાવે છે, અને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં આવી જૂની વસ્તુઓ ભેગી કરી અને એનું પ્રદર્શન છે તે ગોઠવી શકો છો. હવે આ ચિત્ર તમે જોઈ શકો છો જે આશરે 500 વર્ષ જૂનું છે. તેમાં આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવવામાં આવ્યો છે. જે આગ્રાનો કિલ્લો છે ને દિલ્હીમાં આવેલો, તે 500 વર્ષ જૂનો છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે
કે કેટલાક અને પુરુષ અને સ્ત્રીઓ છે એ કામ કરે છે. જો માથે તગારા લઈ જાય છે, પુરુષો છે લાકડા લઈ જાય છે, અમુક ખોદે છે, અમુક અથોડા લઈને ઊભા છે. એટલે કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે, ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? તો કે ઢાળ ઉપરથી જો આપણે વજનવાળી વસ્તુઓ લઈ જઈએ ને ઉતારીને તો એ સરળ રહે છે, જ્યારે સીધા રસ્તા પરથી એ ખૂબ જ અઘરી પડે છે. પછી કેટલાક વ્યક્તિઓ છે મશકમાં એટલે કે ચામડાની એવી બેગ હોય છે એમાં પાણી ભરી અને લઈ જતા આપણને જોવા મળે છે. કે પહેલાંના સમયમાં મશક છે એનો પાણી પીવા માટે પણ ઉપયોગ કરતા હતા અને એમાં પાણી પણ ભરવામાં આવતું હતું, જેમ અત્યારે આપણે શેક કરવાની થેલી વાપરીએ છીએ ને તે રીતનું. હવે આપણે શું શીખ્યા? તો કે સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ મૂકી સંગ્રહાલય બનાવવાનો કોઈ અર્થ નથી. તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય કેટલા મહત્વના છે? કે આપણે જોયું કે સંગ્રહાલય છે એની મદદથી આપણે જૂની વસ્તુઓ, ચિત્રો, વાસણો, કપડાં, તલવારો, લેખ, શિલાલેખ, સિક્કા, ઘરવખરી, આ બધું તે સમયના લોકોની રહેણી કહેણી, પોશાક, ખાનપાન, રીતો અને રીત રિવાજો, સંસ્કૃતિ, આ બધાની જાણકારી આપણને સંગ્રહાલયમાંથી મળે છે. એટલે સંગ્રહાલય છે એ ખૂબ જ જરૂરી છે. તો તમારે વિચારે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું છે? તો કે આ દિવાલો છે એ જે પહેલાંના રાજાઓએ ઊભા કરેલા કિલ્લા છે કે એના આધારે આપણે કેટલી બધી માહિતી છે મેળવી શકીએ છીએ, એટલે અહીં કીધું છે દિવાલોની કહાણી. તો અહીંયા આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે. નમસ્તે.